विद्यार्थी मित्रों, श्री कड़वी भाई वीराणी कन्या विद्यालय आपनो हार्दिक स्वागत करे छे। आजनो विषय छे विज्ञान प्रकरण पहलू रासायणिक प्रक्रियाओ अने समीकरणो। विद्यार्थी मित्रों, रासायणिक प्रक्रिया आपणे आपणा जीवननी अंदर याद करिए, रोजिंदा जीवनमां जे घटनाओने याद करिए त्यारे आपणने ख्याल आवशे। तो रोजिंदा जीवन में बनती घटनाओ जो ये आपड़े तो आपड़े याद करी लईए। रोजिंदा जीवन में जे घटनाओ बने छे, दाखला तरीके एक घटना पण बधाने याद छे कि उनाळाना दिवसोनी अंदर वातावरणमां दूधने खुल्लू राखवामां आवे तो ए दूध बगड़ी जाय छे। उनाळाना दिवसोमां खुल्ला वातावरण में दूध ने राखता दूध बगड़ी जाए। बीजी घटना ने अपने याद करिए, बीजी घटना ने याद करिए अपने तो लोखंडनी वस्तु हवा अने भेजनी हाजरी में कटाई जाए छे। त्रीजो विचार करिए तो द्राक्षनू आथमण थवू। चौथी घटना जोईए तो आपणा शरीरमां खोराकनું पाचन थवું। પાંચમી ઘટના જોઈએ તો શ્વાસ લેવો। તો આ પાંચ ઘટનાઓ આપણે વિચારીએ, જો આમાંથી કોઈ ને કોઈ પ્રક્રિયા દરમિયાન તેમાં ફેરફાર નોંધાય છે, અને જો રાસાયણિક ફેરફાર થાય તો એને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય, અને કોઈ ભૌતિક ફેરફાર થાય તો એને ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે છે। આ પ્રક્રિયા દરમિયાન એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય, વાયુ ઉત્પન્ન થાય અથવા તો રંગ પરિવર્તન થાય ત્યારે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે। તો આવી જ આપણે એક પ્રક્રિયા જોઈએ, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ બને છે। પ્રક્રિયા જોઈએ તો પીબી એનઓ થ્રી ટ્વાઇસ આ લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ પ્રક્રિયા થાય ત્યારે લેડ આયોડાઇડ બને છે અને પોટેશિયમ નાઇટ્રેટ બને છે। અહીંયા પોટેશિયમ આયોડાઇડનો કથ્થાઈ કલર છે, જ્યારે પ્રક્રિયાને અંતે એ
पीड़ो कलर बन से। तो आ एक रंग परिवर्तन नी घटना छे। तो जो आ छे रंग परिवर्तन घटना अथवा तो प्रक्रिया। बीजी जो ये आपड़े मैग्नेशियम नी पट्टी ने हवामां सळगावता, हवे मैग्नेशियम नी पट्टी ने हवामां सळगावता पहेला आपणे एने काच पेपर थी घसी लेवी जोईए, जेथी करीने मैग्नेशियम ऑक्साइड नू जे पड छे ए दूर थाय अने मैग्नेशियम धातु मळे। तो एनी आपणे बर्नर पर ज्यारे मैग्नेशियम नी पट्टी ने गरम करवामां आवे त्यारे मैग्नेशियम ऑक्साइड बने छे, MgO बने छे, अने पुष्कळ प्रमाणमां ऊर्जा मुक्त थाय छे अने प्रकाश ऊर्जा उत्पन्न थाय छे। मित्रों आ मैग्नेशियम नी पट्टी नो ज्यारे प्रयोग करीए त्यारे खास नोंध लेवी कि आ प्रेक्टिकल छे शिक्षकोनी हाजरीमां करवुं, कारण कि एकदम प्रकाश प्रज्वलित थाय छे त्यारे आपणी आँखोने नुकसान पहोंचाड़े छे, एटले शिक्षकनी हाजरीमां आ प्रयोग करवो अनिवार्य छे। हवे जो अहींया आपणे बे समीकरण जोई लईए, मैग्नेशियम ऑक्सीजन साथे प्रक्रिया करीए करे त्यारे मैग्नेशियम ऑक्साइड ने प्रकाश उत्पन्न थाय। હવે આ એક સમીકરણ છે, આ સમીકરણ સંતુલિત એટલે કે બંને બાજુ છે તત્વો સરખા હોવા જોઈએ। તો જો અહીંયા આપણે જોઈ લઈએ તો મેગ્નેશિયમ આ બાજુ મેગ્નેશિયમ એક જ છે, નો પ્રોબ્લેમ। ઓક્સિજન અહીંયા બે છે, ઓ ટુ છે, અહીંયા ઓ છે એક જ, માટે આપણે અહીંયા શું કરશું, ટુ મૂકી દઈશું, એટલે બે ઓક્સિજન મળી ગયા, બે મેગ્નેશિયમ છે, અહીંયા મેગ્નેશિયમ એક છે, અહીંયા બે મૂકી દઈએ। તો જો હવે ગણતરી કરીએ તો બંને બાજુ છે એ તત્વોની સંખ્યા સરખી છે, તો આવા સમીકરણને સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે। એના ઉપરનું સમીકરણ જોઈ લઈએ આપણે, જો લેડ નાઇટ્રેટ છે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે લેડ આયોડાઇડ બને અને પોટેશિયમ નાઇટ્રેટ બને છે। હવે જો અહીંયા આમાં પણ આપણે જોઈ લઈએ તો અહીંયા આયોડિન બે છે, પ્રક્રિયા નિપજમાં આઈ ટુ બે આયોડાઇડ છે, અહીંયા એક છે, એટલે આપણે બે મૂકી દઈએ। હવે જોઈએ આ બાજુ તો પ્રક્રિયા પૂર્ણ થતા પોટેશિયમ નાઇટ્રેટ અહીંયા એક છે, જ્યારે અહીંયા આપણે બે છે તો અહીંયા બે મૂકી દઈએ। તો જો હવે બંને બાજુ સમીકરણમાં આપણે જોઈ લઈએ તો લેડ પ્રક્રિયા પહેલા એક, અહીંયા એક, નાઇટ્રોજન એન ટુ બે, અહીંયા એન ટુ બે થઈ ગયા, ઓક્સિજન ત્રણ બે છ, અહીંયા ઓક્સિજન ત્રણ બે છ થઈ ગયા, બે પોટેશિયમ બે પોટેશિયમ, બે આયોડાઇડ બે આયોડાઇડ। તો આવી આ જે સમીકરણ છે સંતુલિત સમીકરણ કહેવાય, કોઈ પણ સમીકરણ લખીએ ત્યારે આપણે એ સમીકરણને સંતુલિત કરવા જોઈએ। નેક્સ્ટ પીરિયડમાં આપણે કેવી રીતે સમીકરણ સંતુલિત કરશું એ વધારે જોશું। જે અહીંયા આ મેગ્નેશિયમની પટ્ટી છે, આ સાણસી છે, સાણસી દ્વારા આપણે એને પકડી છે, આ છે એ બર્નર છે, અને જ્યોત સાથે એને ગરમ કરવાથી મેગ્નેશિયમ ધાતુ સળગી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। હવે જો આપણે ત્રીજી ઘટના જોઈએ તો ત્રીજી ઘટના છે દાણાદાર ઝીંક ની સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે બંને મંદ હોય, મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। તો એની પ્રક્રિયા આપણે જોઈએ તો ZN પ્લસ H2SO4 મળે શું આપણને, કે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે।
બીજી પ્રક્રિયા જોઈ લઈએ આપણે કે માનો કે સલ્ફ્યુરિક એસિડ HCl સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે જો બીજી પ્રક્રિયા ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે ZnCl2 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. જો આ પ્રક્રિયા છે એને આપણે સંતુલિત કરવી હોય તો HCl આગળ બે મૂકી દઈએ ને પરમાણુની તત્વોની ગણતરી કરી નાખીએ એટલે આપણને ખ્યાલ આવે. તો રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી. હવે જો આપણે વિચાર કરીએ કે રાસાયણિક પ્રક્રિયામાં ક્યારે થઈ કહેવાય, કાં તો એ રંગ પરિવર્તન કર્યો હોય ત્યારે કહેવાય, હાઇડ્રોજન વાયુ અથવા તો કોઈ પણ વાયુ મુક્ત થાય ત્યારે કહેવાય, અથવા તો એના તાપમાનમાં ફેરફાર થાય ત્યારે એ પ્રક્રિયા આપણે થઈ કહેવાય. તો જોઈએ, જો એક રંગ પરિવર્તન, બે તાપમાનમાં ફેરફાર, ત્રણ કોઈ વાયુનું ઉત્પન્ન થવું. જો આવી ઘટના બને તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીશું. અહીંયા જે પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો તેમાં જો અહીંયા ઝીંક સાથે સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા કરાવીએ ને ત્યારે જે ફ્લાસ્ક છે તમે જોશો તો એ ગરમ થઈ ગયો હશે. પછી મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે સળગાવશું ત્યારે અહીંયા એકદમ પ્રજ્વલિત જ્યોત ઉત્પન્ન થશે એટલે પ્રકાશીય ઘટના બનશે. તો અને એના પહેલાની પ્રક્રિયા આપણે જોઈએ તો લેડ નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા કરાવી ત્યારે એના કલરમાં ફેરફાર થાય છે. તો આવી ઘટના જ્યારે બને ત્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે તેમ કહેવાય. નમસ્કાર. આના પછી આપણે નવા ભાગમાં રાસાયણિક સમીકરણોને સંતુલિત કઈ રીતે કરવા તેના વિશે માહિતી મેળવશું. આભાર.